નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ખબરછે.com ચેનલ ઉપર. હું આપનો મિત્ર શ્યામલ દવે ફરીથી આપની સામે પ્રસ્તુત છું આર્થિક રાશિ ભવિષ્ય લઈને. પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટેનો આ સપ્તાહ થોડી પ્રગતિ અને ઉન્નતિના પથ ખોલતો દેખાય, અટકેલા કાર્યો પાર પડતા દેખાય. માતાઓ અને બહેનો માટે આ સપ્તાહ મિશ્ર ફળદાયી રહેશે અને આ સપ્તાહ દરમિયાન કોઈક સુખદ પ્રસંગ આપના પરિવારમાં બની રહે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન રાખીને ખૂબ જ મહેનત કરીને અભ્યાસ લક્ષી રહેવું હિતાવહ રહે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટેનો આવનાર સપ્તાહ એ હવે ધીરે ધીરે થોડી અડચણ અને મુસીબતોનો સામનો કરતો દેખાશે. માતાઓ અને બહેનોનું આરોગ્ય નરમ ગરમ રહે, આરોગ્યલક્ષી ચિંતાઓ મનમાં સતાવ્યા કરે. અને વિદ્યાર્થીઓ માટે આવનાર સપ્તાહ એ વિદ્યાભ્યાસમાં અણધાર્યું પરિણામ આપની સમક્ષ પ્રસ્તુત થાય એવા પરિબળો દેખાઈ રહ્યા છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટેનો આવનાર સપ્તાહ એ પોતાની મૂંઝવણોને દૂર થતી દેખાય અને આર્થિક ઉન્નતિના માર્ગો ખુલતા દેખાય, અટકેલા કાર્યો પાર પડતા દેખાય અને નવા રસ્તાઓ ખુલતા દેખાય. માતાઓ અને બહેનોનું આરોગ્ય સુધરતું દેખાય, આરોગ્યલક્ષી ચિંતાઓથી મુક્ત થતા દેખાય અને વિદ્યાર્થીઓને પણ વિદ્યા અભ્યાસમાં સારા સમાચાર અને સારું પરિણામ પ્રાપ્ત થતું દેખાય. ત્યાર પછીની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ હવે ધીરે ધીરે આપને આર્થિક સંકળામણ અનુભવતો દેખાશે. વ્યાપારમાં કંઈક ખોટના અણસાર છે. માતાઓ અને બહેનોને સતત ચિંતામાં વૃદ્ધિ કરાવનાર એવો આ સપ્તાહ અને વિદ્યાર્થીઓને પોતાના ધાર્યા પરિણામ પ્રાપ્ત ન થતાં ઉદાસ થવાય એવા પરિબળો દર્શાવી રહ્યું છે. ત્યાર પછીની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ ચોક્કસ જ સારા પરિણામો અને આર્થિક પ્રગતિના માર્ગો ખુલતો દેખાશે. માતાઓ અને બહેનો માટે આવનાર સપ્તાહ એ ઘરમાં સુખદ પ્રસંગ, આનંદની અનુભૂતિ અને પ્રવાસના યોગો દર્શાવી રહ્યો છે અને વિદ્યાર્થીઓને પણ મનગમતા પરિણામો પ્રાપ્ત કરાવનાર એવો આવતો સપ્તાહ વીતશે. ત્યાર પછીની રાશિ કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ હવે આરોગ્ય બાબતે ખાસ ચિંતા કરવા જેવું રહેશે. આર્થિક લાભ અને હાનિ બંને તરફ લઈ જનાર એવો સપ્તાહ. માતાઓ અને બહેનોને ખાસ કરીને પગ દ્વારા કોઈ અડચણ ઉત્પન્ન ન થાય અને આરોગ્યલક્ષી સાવચેતી રાખવી. વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસમાં વધુ ધ્યાન રાખી અભ્યાસ કરવો, નહીં તો વિપરીત અસરો જોવા મળી શકે છે. ત્યાર પછીની રાશિ છે તુલા રાશિ. તો તુલા રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ હવે પોતાના નોકરિયાત વર્ગને ચોક્કસ જ નોકરીમાં સફળતા સાંપડતો દેખાશે અને માતાઓ અને બહેનોને પ્રગતિના પથ ખોલનાર અને સુખદ સમાચાર આપનાર એવો આ સપ્તાહ વિદ્યાર્થીઓ માટે આનંદદાયક નીવડશે. ત્યાર પછીની રાશિ છે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ ધીરે ધીરે આર્થિક રીતે પ્રગતિના પથો બંધ થતા દેખાશે. માતાઓ અને બહેનો માટે ચિંતામાં વધારો કરનાર અને ઘરની અંદર નાના મોટા કાર્યોને કારણે વ્યસ્ત રહેનાર સપ્તાહ રહેશે અને વિદ્યાર્થીઓ માટે આવનાર સપ્તાહ એ ચોક્કસ જ કંઈક સારું ફળ આપનાર રહેશે. ત્યાર પછીની રાશિ છે ધનરાશિ. ધનરાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ ધીરે આપના જીવનમાં પ્રગતિના પથને ખોલનાર રહેશે અને માતાઓ બહેનો માટે આવનાર સપ્તાહ દરમિયાન પ્રવાસના અને ખાસ કરીને શુભ પ્રસંગોના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી એવો સપ્તાહ છે. ત્યાર પછીની રાશિ છે ધનરાશિ. ધનરાશિના જાતકો માટે આવનાર સપ્તાહ એ હવે પોતાના કાર્યમાં અટકેલા કાર્યો પાર પાડવાનો સમય અને માર્ગ દેખાતો થશે. માતાઓ અને બહેનો માટે આવનાર સપ્તાહ એ આરોગ્યલક્ષી નરમ ગરમ સપ્તાહ વીતશે અને વિદ્યાર્થીઓ માટેનો સપ્તાહ એ ચોક્કસ સુખદ પરિણામરૂપ પ્રાપ્ત થશે એવો સપ્તાહ વીતશે. ત્યાર પછીની રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે હવેનો સપ્તાહ એ થોડો કષ્ટદાયી રહેશે અને 29 તારીખ બાદ શનિ મહારાજના પરિવર્તનને કારણે
સારા પરિણામો દેખાશે. માતાઓ બહેનોનું આરોગ્ય નરમ ગરમ રહે અને વિદ્યાર્થીઓને સતત ચિંતિત રાખનાર એવો આ સપ્તાહ છે. ત્યાર પછીની રાશિ છે કુંભ રાશિ. હવે આર્થિક સંકળામણોને દૂર કરનાર એવો આ સપ્તાહ છે અને માતાઓ બહેનોને ચોક્કસ જ ફળદાયી અને મિશ્ર ફળદાયી હોવા છતાં સુખદ પરિણામ આપશે. વિદ્યાર્થીઓ માટે આવનાર સપ્તાહ એ સારા પરિણામો પ્રાપ્ત કરાવશે. અને ત્યાર પછીની રાશિ છે મીન રાશિ. તો મીન રાશિના જાતકો માટેનો સપ્તાહ હવે કષ્ટદાયી શરૂ થઈ રહ્યો છે અને માતાઓ બહેનો ખાસ આરોગ્યલક્ષી ચિંતિત રહેશે અને વિદ્યાર્થીઓ પોતાનું મન ભણવામાં ખાસ રાખે, નહીં તો વિપરીત પરિણામો પ્રાપ્ત કરી શકાશે. આ હતું આ સપ્તાહનું આર્થિક રાશિ ભવિષ્ય. ફરીથી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી જોતા રહો ખબરછે.com ચેનલ. હું આપનો મિત્ર શ્યામલ દવે. નમસ્કાર.